एक दो तीन चार पांच छ सात आठ नौ दस ओहो बस बस हूँ छु अर्चना जानी અને હું કઈ અહીંયા ગીત ગાવા નથી આવી પણ તમને કમ્પ્યુટર નો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના દસ સોનેરી સૂચનો કહેવા આવી છું કેટલા સૂચનો દસ હા 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 શું કહ્યું બહુ ફાસ્ટ બોલું છું ઓકે ઓકે તો હવે ધીમે રહીને બોલીશ બરાબર વાળા બાળકો આપ કમ્પ્યુટર થી તો પરિચિત હશો જ આપની શાળામાં પણ આપે કમ્પ્યુટર તો જોયું જ હશે અથવા તેનો ઉપયોગ પણ કર્યો હશે અરે ઘણા બાળકોના તો ઘરે પણ કમ્પ્યુટર હશે કમ્પ્યુટર એક અદભુત યંત્ર છે તે શાળાની ઓફિસમાં સરકારી ઓફિસમાં ખાનગી કંપનીમાં બેંકમાં ક્યાં ક્યાં નથી વપરાતું કમ્પ્યુટર ઉપર પત્ર ટાઈપ કરી શકાય છે ગણતરીઓ કરી શકાય છે માહિતી સંગ્રહી શકાય છે રમતો પણ રમી શકાય છે બાળમિત્રો તમારા અભ્યાસમાં પણ હવે કમ્પ્યુટર વિષય તરીકે દાખલ થઈ ચૂક્યું છે આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુના જેમ લાભ હોય છે તેમ ગેરલાભ પણ હોય છે જો આપણે કમ્પ્યુટરનો ઉપયોગ પણ વધારે પડતો કરીએ તો આપણી આંખોને નુકસાન થઈ શકે છે માથાનો દુખાવો કમરનો દુખાવો ગરદન જકડાઈ જવી વગેરે તકલીફો ઊભી થઈ શકે છે આ માટે દસ જેટલા સોનેરી સૂચનો તમને કરવામાં આવે છે જેનો અભ્યાસ કરો અને શરીરને તે પ્રમાણે વર્તવાની ટેવ પાડો કમ્પ્યુટર ઉપર દ્રષ્ટિ સાતત્ય ટાળો પહેલું પચીસ ઇંચ કે તેથી વધુ અંતર ઓછામાં ઓછું જળવાય તે જુઓ બીજું મોનિટરની ઉપરનો ભાગ તેના નીચેના ભાગ કરતાં થોડોક વધુ દૂર ગોઠવો ત્રીજું આછા પ્રકાશની પાશ્ચાત ભૂમિક પટલ રાખી ગાળા શબ્દોનો ઉપયોગ કરો ચોથું હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ નેત્ર લેવલ મોનિટર થી પચાસ ડિગ્રી છે કે કેમ તેની ખાતરી કરો પાંચમું પ્રકાશ બહારનો પ્રકાશ અને પરાવર્તન ટાળવા પડદાનો ઉપયોગ કરો છઠ્ઠું ગળાની પરિસ્થિતિ હાથાવાળી ખુરશીનો હંમેશા ઉપયોગ કરો ગળાથી વળાંક થોડો રાખો માથું સીધી દિશામાં રાખવાથી નુકસાન થાય છે સાતમું ભેજનું પ્રમાણ અને હવાની અવર જવર આંખો ઉપર સીધો પવન ફૂંકાય નહીં તે જુઓ ભેજનું પ્રમાણ ઓછું હોય ત્યારે પવન બિલકુલ ના હોય તો આંખ સુકાઈ જાય છે આઠમું વિરામ દર વીસ મિનિટે આંખો ઉપર ભારણ ટાળવા લઘુ વિરામ લો કસરત થોડી ક્ષણો માટે આંખો પટપટાવો પછી ભ્રમરની ચારે તરફ એક વખત ક્લોકવાઇઝ અને બીજી વખત એન્ટી ક્લોકવાઇઝ આંખોને ફેરવો શ્વાસ છોડતી વખતે આંખો ઉઘાડી ઊંડો શ્વાસ લો દસમું ડોક્ટરની સલાહ તમારા તબીબની સલાહ અવારનવાર લો અને સલાહ પ્રમાણે સારા આંખોના ટીપાનો ઉપયોગ કરો આથી આંખ સુકાઈ નહીં જાય એટલે બાળમિત્રો હવે પછી કમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે આ 10 સોનેરી સૂચનો યાદ રાખીએ હવે પછી જ કે આજથી જ આજથી જ કમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે આ 10 સોનેરી સૂચનો યાદ રાખીએ તો ભવિષ્યમાં આવનારી શારીરિક તકલીફોથી બચી શકાય છે તો હવે આ દસ સોનેરી સૂચનો તમારા કમ્પ્યુટર ટેબલ ઉપર દેખાય તે રીતે ચોંટાડી દો તો ફરી એકવાર યાદ કરી લઈએ સૂચનો પહેલું પચીસ ઇંચ કે તેથી વધુ અંતર ઓછામાં ઓછું જળવાય તે જુઓ બીજું મોનિટરની ઉપરનો ભાગ તેના નીચેના ભાગ કરતા થોડોક વધુ દૂર ગોઠવો ત્રીજું આછા પ્રકાશની પાશ્ચાત ભૂમિક પટલ રાખી ઘાડા શબ્દોનો ઉપયોગ કરો ચોથું હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ નેત્ર લેવલ મોનિટર એરિયાથી 15 થી પચાસ ડિગ્રીની વચ્ચે વ્યુઇંગ એરિયા એટલે કે દ્રષ્ટિ વિસ્તાર છે કે કેમ તેની ખાતરી કરો પાંચમું પ્રકાશ બહારનો પ્રકાશ અને પરાવર્તન ટાળવા પડદાનો ઉપયોગ કરો છઠ્ઠું ગળાની પરિસ્થિતિ હાથાવાળી ખુરશીનો હંમેશા ઉપયોગ કરો ગળાથી વળાક થોડો રાખો માથું સીધી દિશામાં રાખવાથી નુકસાન થાય તે જુઓ ભેજનું પ્રમાણ ઓછું હોય ત્યારે પવન બિલકુલ ના હોય તો આંખ સુકાઈ જાય છે આઠમું વિરામ દર વીસ મિનિટે આંખો ઉપર ભારણ ટાળવા લઘુ વિરામ લો નવમું કસરત થોડી ક્ષણો માટે આંખો પટપટાવો પછી ભ્રમરની ચારે તરફ એક વખત ક્લોકવાઇઝ અને બીજી વખત એન્ટી ક્લોકવાઇઝ આંખોને ફેરવો શ્વાસ છોડતી વખતે આંખો ઉઘાડી ઊંડો શ્વાસ લો દસમું ડોક્ટરની સલાહ તમારા તબીબની સલાહ અવારનવાર લો અને સલાહ પ્રમાણે સારા આંખોના ટીપાનો ઉપયોગ કરો આથી આંખ સુકાઈ નહીં જાય તો મિત્રો હું માનું છું કે તમને આ દસ સોનેરી સૂચનો બરાબર યાદ રહી ગયા હશે તો ફરી મળીશું આવજો